प्रमुख स्वामी महाराज जन्म शताब्दी महोत्सव भव्य उजवणी करवामां आवी रही छे। अमदावादमां पण एक विशाळ प्रमुख स्वामी नगरनुं आयोजन करवामां आव्युं छे। नगरीमां विविध प्रदर्शन लोकोना आकर्षणनुं केन्द्र बन्या छे। आ बधा प्रदर्शन लोकोना जीवनने विविध संदेशो आपी रह्या छे। लोको मोटी संख्यामां प्रमुख स्वामी नगरनी मुलाकात लई रह्या छे। महंत स्वामीजी पण प्रमुख स्वामी नगरमां पधार्या हता। सिक्योरिटी वच्चे एस्कोर्ट कार साथे स्वामीजीनुं आगमन थयुं हतुं। बन्ने साइड तरफ भक्तजनों द्वारा जय स्वामीनारायणना नाद साथे भव्यथी भव्य स्वागत करवामां आव्युं हतुं। તેઓએ પ્રમુખ સ્વામી નગરમાં વિવિધ પ્રદર્શન નિહાળ્યા હતા। 75મા આઝાદીના અમૃત મહોત્સવની ઉજવણી પ્રમુખ સ્વામી નગરમાં પણ જોવા મળી હતી। દેશવીરો મહાન નેતાઓ શહીદો અશોક ચક્ર અને રાષ્ટ્રધ્વજની પ્રતિમા જોવા મળી હતી। રાષ્ટ્રપ્રેમ અને દેશદાઝ સૌ ભારતીયોમાં નિરૂપણ થાય એના પ્રતિક રૂપે પણ અમૃત મહોત્સવમાં કાર્યક્રમ યોજાઈ રહ્યા છે। ત્યારે છેલ્લા 7 દિવસથી ચાલી રહેલા પ્રદર્શનમાં મોટી સંખ્યામાં ભક્તજનો ઉમટી પડ્યા હતા। પ્રમુખ સ્વામી નગરમાં ચાલતા ચાલતા આપણે આજે એવી જગ્યા પર આવ્યા છીએ જેના સીધા દ્રશ્યો હવે તમને બતાવીશું। રાષ્ટ્ર પ્રત્યેની જે શ્રદ્ધાનો ભાવ છે, પ્રેમનો ભાવ છે, એ અહીં 75મા આઝાદીના અમૃત મહોત્સવના ભાગરૂપે અહીં એક શહીદ સ્મારકની જે આખી જે વાત કરવામાં આવી છે, અખંડ ભારતની જે કલ્પનામાં આપણા જે પ્રાચીન આપણા સંસ્કૃતિના ધરોહર છે, એ દેશ નેતાઓ છે, વીર શહીદો છે, આ બધાની જ એક આખી એક મૂર્તિના કક્ષાના રૂપમાં અહીં આખી જોવા મળી રહી છે। અને એક ભારત પ્રત્યેનો એક ભાવ 75 વર્ષ આપણા જે આઝાદીના અમૃતસરને અત્યારે ઉજવી રહ્યા છીએ આપણે મહોત્સવ સમગ્ર દેશમાં, ત્યારે આવડા મોટા પ્રમુખ સ્વામી નગરની અંદર પણ એક પાર્ટની અંદર અત્યારે તમારે અત્યંત અલગ અલગ જે પાર્ટ બતાવી રહ્યો છે એમાં આ એક આઝાદીના અમૃત મહોત્સવનો પાર્ટ પણ રાખવામાં આવ્યો છે, જેમાં અલગ અલગ પ્રકારના દેશ નેતાઓની જે તસવીરો છે મૂર્તિના સ્વરૂપમાં તમને દેખાઈ રહી છે। અહીં આસપાસના વાતાવરણની અંદર પણ રાષ્ટ્રધ્વજ એક નિર્માણ કરવામાં આવ્યો છે અને એ જે આપણી 3 સિંહોવાળી જે પ્રતિમા છે એ પણ અહીં મૂકવામાં આવી છે। અને ખાસ કરી અને જે આ રાષ્ટ્ર પ્રત્યેના જે પ્રેમ ભાવ હોય એ અહીં સ્પષ્ટ આપણે અશોક ચક્ર પણ જોવા મળી રહ્યું છે અને આપણા જે પ્રતીકાત્મક રાષ્ટ્ર મુદ્રા કહી શકાય એનું ચિહ્ન છે, ત્યારબાદ રાષ્ટ્રધ્વજ રાખવામાં આવ્યો છે। તો આ એક સમગ્ર દેશ પ્રત્યેની ભાવના સૌમાં પ્રગટ થાય। અહીં બાજુમાં પણ કેમેરામેનને કહીશ કે એક સેતુ દ્રશ્ય બતાવી દે, તમને છાબડી જેવું દેખાય છે, એ છાબડી છે એ ખરેખર જે બાંબુ દેખાય છે એ બાંબુ નથી, પણ એની અંદર એ ડિજિટલ લાઇટ મૂકવામાં આવી છે, તો છાબડી જેવું દ્રશ્ય છે એની અંદર અલગ અલગ વિશ્વના રાષ્ટ્રધ્વજો મૂકવામાં આવ્યા છે। તો જ્યારે રાત્રે સંધ્યા સમયે અંધારું થશે ત્યારે સમગ્ર છાબડી છે આખી લાઇટિંગના સ્વરૂપમાં આવી જશે અને એક શ્રેષ્ઠ નજારો તમને જોવા મળશે। પ્રમુખ સ્વામી નગરમાં વિશાળ બાળનગરીનું નિર્માણ કરવામાં આવ્યું છે, જેમાં બાળકો સાથે તેના પરિવારજનો ઉત્સાહ આનંદ સાથે વિવિધ પ્રદર્શન, અલગ અલગ પ્રકારના ફ્લોટમાં સાથે ઘણી બધી વસ્તુઓ ભક્તિ સફળ વાતાવરણમાં નિહાળી રહ્યા છે। વિવિધ ફ્લોટમાં પ્રમુખ સ્વામીના બાળપણના વિવિધ પ્રસંગો વણી લેવાયા છે, જેમાં ધર્મ, ભક્તિ, શિક્ષણ, નીતિ નિયમો જેવી ઘણી બધી બાબતોનું વર્ણન કરવામાં આવ્યું છે। અલગ અલગ વિવિધ કલરફુલ કૃતિઓ બાળનગરીમાં જોવા મળે છે। ખાસ એક વિશેષતામાં અહીં એક ટ્રેન મૂકવામાં આવી છે કે જેમાં બાળકોના સર્વાંગી વિકાસ સાથે જીવનમૂલ્ય શિક્ષણ, પ્રેરણાત્મક શિક્ષણ સાથે બાળ વિકાસના વિવિધ તબક્કાઓનું વર્ણન કરવામાં આવ્યું છે। બાળનગરીના બધા જ વિભાગોમાં પરિવારને તેમજ બાળકોને ખૂબ જ જાણવાનું મળે છે। નમસ્કાર, હવે આવી ગયા છે બપોરનો સમય છે, ધીમે ધીમે 2 વાગ્યા પછી કોમન એન્ટ્રી જ્યારે લેવાઈ રહી છે ત્યારે તમે ગર્દીનો જે માહોલ છે એ જોઈ રહ્યા છો, ધીમે ધીમે લોકો આવી રહ્યા છે અને એક મેઇન ગેટ તરફથી જે આખું જે વાતાવરણ છે એ ધીમે ધીમે ભક્તજનોનો એક આખો જુવાળ છે એ આવી રહ્યા છે। આપણે અહીં બાળનગરી પાસે ઊભા છે, ઘણા બધા ટબુકડાઓ અત્યારે ખૂબ જ જસ્તા મોઢે જોઈ રહ્યા છે, અને કેમેરામેનને કહીશ કે સુંદર જે બાળકો છે ખાસ કરી અને કે શું તમે આજે જોવા આવ્યા છો, શું આવ્યા છો બાળકો મજા આવી, ચાલો બીજા બાળક સાથે વાત, કોણ મને જવાબ દેશે શું તમે જોવા આવ્યા છો? બાળનગરી, બાળનગરી, એમ તમારું નામ શું? દિશા, દિશા, કઈ સ્કૂલ માં ભણો છો? સ્વામિનારાયણ, સ્વામિનારાયણ, સંદર શું જોયું તમને? હજી બાળનગરી જોઈ છે, બાળનગરી જોઈ, પછી જોયું છે શું જોયું તું? બુઝો, બુઝો, હા શક્તિશાળી બુઝો,
જોયું ને બાળ મિત્રો પણ જે એની શક્તિની જે વાત કરે છે, તો આવા આવા બાળ નગરીમાં ઘણા બધા છે. પ્રમુખ સ્વામીના જીવન કવન સાથે બાળપણના તમામ પ્રસંગોના અલગ અલગ રૂમ પણ અહીં આપવામાં આવ્યા છે અને ટોટલી બાળ નગરીનું સંચાલન છે એ નાના બાળકો કરી રહ્યા છે. એ સૌથી અગત્યની બાબત છે. જે બાળકો દ્વારા સંચાલિત આ બાળ નગરી છે એમાં નાના નાના ભૂલકાઓ સાથે એના મમ્મી પપ્પા દાદા દાદી કાકા કાકી બધા જ લોકો અત્યારે આ બાળ નગરીની મુલાકાત લઈ રહ્યા છે અને બાળકો સાથેનો એક અનેરો માહોલ આજે પ્રમુખ સ્વામી નગરમાં અત્યારે જોવાઈ રહ્યો છે. અને જે અલગ અલગ પ્રકારના 6 ડોમ્સ છે નગરીના, એમાં અલગ અલગ પ્રકારના એક માછલીની પણ વાત કરવામાં આવી છે આ કસોની અંદર, કે જે અત્યારની જે છોકરીઓ છે એનામાં એક હિંમત આવે એ બાબતનો પણ શો છે. તો ક્યાંક ને ક્યાંક બાળકોની અંદર ધર્મની સાથે વિવિધ ગુણોનો સંપાદન થાય એવી પણ વાત કરી રહી છે. આપણી સાથે કાર્ટુનિસ્ટ સંજય કોરિયા પણ જોડાયા છે અને ઘણા વર્ષોથી આ ક્ષેત્રે સંકળાયેલા છે. સંજયભાઈ, શું કહેશો આ બાળ નગરીનો જે કન્સેપ્ટ છે એ વિશે થોડી વાત કરો. બાળનગરીમાં અરુણભાઈ એવું છે કે અત્યારે બાળકોને જે ટ્રેન્ડના કલર્સ જે ગમે છે, બાળકોને જેવા શેપ્સ ગમે છે એવા શેપમાં અને એવા ટ્રેન્ડમાં અહીંયા બાળકો દ્વારા જ પોતાની વાત રજૂ કરવા માંગે છે. તો બહુ સરસ કન્સેપ્ટ છે. મૂળ તો બાળકોને જે પોતાની ભાષા અને પોતાના ગમતા રંગોમાં અહીંયા રજૂઆત કરેલી છે જે બાળકો માટે છે અને બહુ સરસ રજૂઆત છે. હજી ઘણું બધું મને લાગે છે કે આપણે જોવાનું ઘણું બાકી છે. ખૂબ સારી વાત કરી સંજયભાઈ. અહીં અલગ અલગ પ્રકારના જે કેરી કેચર મૂકવામાં આવ્યા છે એમાં પણ આપણા પ્રાણીઓની વાત કરવામાં આવી છે. અહીં પરિવાર સાથેનો જે માહોલ છે એ પણ જોવા મળી રહ્યો છે. બાળકો દ્વારા જે એક આખો પ્રયાસ છે બાળ નગરીમાં એ ખૂબ જ સુંદર રીતે વર્ણવાયો છે અને પરિવાર સાથેનો એક આખો માહોલ છે એ અત્યારે બાળ નગરીમાં જોવા મળ્યો છે. સમગ્ર વિશાળ 600 એકરમાં જે સમગ્ર ડોમ છે એ પૈકી આ બાળ નગરી છે એમાં ક્યાંક ને ક્યાંક આ વસ્તુ નિર્માણ થતી જોવા મળી છે. અને વાલીઓ સાથેનો જો એક અનેરો બાળકો સાથેનો એક આખો જે એક પ્રયાસ છે અહીં કંઈક શીખવાની વાત આવે છે એનો, તો આ ખૂબ જ સફળતમ રીતે બાળકો દ્વારા સંચાલિત આખો આ કાર્યક્રમ છે. તો અલગ અલગ પ્રકારના જે વિવિધ ડોમ્સ છે એ પણ છે. અહીં ઘણા બધા વાલીઓ પણ આપણી સાથે જોડાયેલ છે. આપણે સીધા વાલી સાથે જ સીધી વાત કરીશું. એક વાલીના મોઢા ઉપર હાસ્ય અત્યારે થઈ રહ્યું છે, તો આપણે એને જ પૂછીશું કે શું કહેશો તમે, પરિવાર સાથે આવ્યા છો તો શું કહેશો? હા, ફેમિલી સાથે આવ્યા છીએ ને, બહુ સરસ છે. અને અત્યારે બાળનગરીમાં ફરીએ છીએ, છોકરાઓને ખૂબ મજા પડે છે અને આ વ્યવસ્થા પણ બધી બહુ સરસ છે. અત્યારે તો અમે સીધા અહીંયા બાળનગરીમાં જ આવ્યા છીએ, હજી બધું ઘણું બધું જોવાનું બાકી છે. ખૂબ જ સારી વાત કરી. આજે વાલીઓ છે એ પણ પોતાના સંતાનોને સાથે લાવી અને આ સરસ મજાના જે મૂલ્ય વેલ્યુ બેઝ છે આખું જીવનની વાત એ સમજાવી રહ્યા છે. દર્શક મિત્રો, ખાસ કરી અને જે બાળનગરીની સાથેની વણાયેલી વાતો છે એ સંજયભાઈ સાથે, વાલીઓ સાથે, જુદા જુદા મુલાકાતીઓ સાથે પણ આપણે શેર કરીશું. ખાસ કરી અને જે અલગ અલગ પ્રકારના જે તમે ચિત્રો જોઈ રહ્યા છો, જે આખી અલગ અલગ પ્રકારના જે કટિંગ્સ છે એની વાતથી બાળકોને ગમતા કલરની જે વાત છે એ ખાસ કરી જે વસ્તુ અત્યારે બાળકને ગમતી હોય એવા કલરથી એ અત્યારે કરી રહ્યા છે. હવે આગળના ભાગ ઉપર આપણે સીધા દ્રશ્યો કેમેરામેનને કહીશ બતાવીશ, કારણ કે બાળનગરીના જે 7 કે 8 વસ્તુ છે એ અલગ અલગ પ્રકારના ડોમ્સ દ્વારા અહીં નિર્માણ કરવામાં આવી છે અને એ અલગ અલગ પ્રકારે જે વસ્તુઓ અહીં નિર્માણ કરી છે એમાં ખૂબ જ કલાકૃતિ સાથે અહીં સુમેળ કરવામાં આવ્યો છે અને જગા જગા જ્યાં જરૂર પડે ત્યાં માણસોને બેસવાની વ્યવસ્થા પણ અહીં સુંદર રીતે રાખવામાં આવી છે. વોશરૂમથી માંડી અને તમામ નાસ્તાના જે પ્રેમવતીના યુનિટો છે એ પણ રાખવામાં આવ્યા છે. અને જે સમગ્ર બાળનગરીની જે 8 ડોમની વાત છે એ પણ ક્યાંક ને ક્યાંક અત્યારે તમે દ્રશ્યો એને નિહાળી રહ્યા છો. કેમેરામેનને કહીશ કે સીધા દ્રશ્યો તમને અત્યારે બતાવે. ધીમે ધીમે અત્યારે બપોરનો સમય છે એટલે ભીડ વધતી જાય છે અને સાંજના ભાગે સીધા ઓલા જે શો છે, અલગ અલગ પ્રકારના લાઇટિંગ શો એ પણ તમને બતાવવામાં આવશે. તો અપતક સાથે સતત જોડાતા રહો, કારણ કે આજ સવારથી જ આપણે સીધા લાઈવ દ્રશ્યો અત્યારે કરી રહ્યા છીએ અને જે લાઈવ પ્રસારણની જે વાત છે એમાં અપતક સતત આજ સવારથી જ તમને અલગ અલગ પ્રકારના જીતા લાઈવ દ્રશ્યો તમને બતાવી રહ્યા છે. અને આજે જે બાળનગરીની વાત હતી, તો બાળનગરી અલગ અલગ પ્રકારના જે ડોમ્સ છે એ પણ તમને બતાવવામાં આવ્યા અને જે ખાસ કરીને પરિવાર સાથે બાળકો સાથે જે સંસ્કાર સિંચનની જે વાત હતી એ બાળનગરીમાં ક્યાંક ને ક્યાંક જોવા મળી છે. બાળનગરીની મુલાકાત સાથે સાથે અપતક દ્વારા
તમે પણ અત્યારે પ્રમુખ સ્વામીનગરની સેર કરી રહ્યા છો અને સીધા આપણા તમે જે દ્રશ્યો જોયા એ બાળનગરીની અંદર પ્રમુખ સ્વામી મહારાજના જે બાળપણના પ્રસંગો હતા એને વણી અને આખા જે ફ્લોટ હતા એ તમે અત્યારે એના દ્રશ્યો જોયા. ક્યાંક ને ક્યાંક ત્યાં ધર્મ સાથે વણેલી વાતો હતી, નીતિમતા હતી, ગમે તેવી લાલચ આવે છતાંય પણ નીતિ નિયમ ન છોડવા એવા ક્યાંક ને ક્યાંક બાળકોના સંદેશ સાથે અહીં જે ફ્લોટની અંદર અલગ અલગ જે સમજ આપવામાં આવી હતી એમાં ધર્મ સંસ્કૃતિની સાથે સાથે બાળ વિકાસની પણ વાત કરવામાં આવી હતી અને છેલ્લે જે શાળાનો પ્રસંગ હતો છઠ્ઠા ધોરણનો, તો એ ધોરણની અંદર જ્યારે શાળાની અંદર ન હોય છતાંય બાળક કેવી રીતે મુશ્કેલીમાં ભણે છે આવી પણ વાત અહીં બાળકોને શીખવામાં આવી હતી. કારણ કે શિક્ષણ છે એ રાષ્ટ્ર માટે સૌથી અગત્યની બાબત છે. તો બાળનગરીની અંદર એક પરિવાર સાથેના માહોલમાં મમ્મી પપ્પા અને તમામ પરિવારના લોકો સાથે બાળકો પણ આજે એક અનેરી મજા લઈ રહ્યા છે અને આ પ્રમુખ સ્વામીના નગરની અંદર ફરતા ફરતા પણ એને એક આનંદ સાથે એક ઉત્સાહ સાથે એને શિક્ષણ મળી રહ્યું છે. આવી જ કંઈક વાતો સાથે અબ તક તમને આજે સવારથી સતત તમને આ પ્રમુખ સ્વામીનગરમાં લટાર કરાઈ રહ્યું છે અને અલગ અલગ પ્રકારના દ્રશ્યો તમને બતાવી રહ્યું છે અને જે સંપૂર્ણ જે વ્યવસ્થા છે એ ખરેખર એક ઉડીને આંખે વળગે તેવી છે. કારણ કે બપોર પછીનો અત્યારનો સમય છે, લાખો લોકો અત્યારે અહીં પ્રિમાઇસિસની અંદર છે, છતાંય ક્યાંય તમને ભીડ જોવા નથી મળતી. તો સુંદર વ્યવસ્થા છે અહીં, પાણીની સાથે સાથે પ્રેમવતીની જે ભોજનની વ્યવસ્થા છે સુંદર છે. તો એક શ્રેષ્ઠ રીતે શ્રેષ્ઠ વાતાવરણની અંદર પણ આપણે આ પ્રમુખ સ્વામીનગરની મુલાકાત રહેશું. મહોત્સવ સ્થળે અદ્ભુત રંગબેરંગી ડિઝાઇન તેમજ પ્રેરક સંદેશ સાથે તૈયાર કરવામાં આવેલ પ્રમુખ જ્યોતિ ઉદ્યાન એટલે કે ગ્લો ગાર્ડન 2100 સ્વયંસેવકોની દિવસ રાતની મહેનતથી અદ્ભુત રીતે સજાવવામાં આવ્યું છે. 10 એકર વિસ્તારમાં ફેલાયેલા આ ગ્લો ગાર્ડનમાં અંદરથી પ્રકાશિત થાય તેવા સ્વયંસેવકોએ હાથે બનાવેલા વિશાળ કદના 8000થી વધુ ફૂલો ઝગમગી ઉઠ્યા છે. કુલ 2100થી વધુ સ્વયંસેવકોએ છેલ્લા 6 મહિનાથી વધુ સમય મહેનત કરી આ ગ્લો ગાર્ડન વિકસાવ્યું છે. ગ્લો ગાર્ડનમાં 150થી વધુ વિવિધ સંદેશાઓ લઈને જાત મહેનતથી રચવામાં આવેલ વિષયકાય પ્રાણીઓ પક્ષીઓ વગેરે સૌની આંખોને જકડી રાખશે. ગ્લો ગાર્ડન પ્રકૃતિમાં શ્રદ્ધા, પરમાત્મામાં શ્રદ્ધા, શાસ્ત્રોમાં શ્રદ્ધા, ગુરુમાં શ્રદ્ધા અને રાષ્ટ્રમાં શ્રદ્ધા તેમજ વિશ્વમાં શ્રદ્ધા જેવા વિષયોની રચનાત્મક પ્રસ્તુતિ કરે છે. પ્રમુખ સ્વામી જન્મ શતાબ્દીની ઉજવણીના ભાગ રૂપે છેલ્લા લગભગ 7 દિવસથી પ્રમુખ સ્વામી નગરમાં જે આયોજન થઈ રહ્યું છે એમાં અબ તક આજ સવારથી તમને વિવિધ લાઈવ દ્રશ્યો સાથે જોડી અને આપને ઘણી બધી માહિતી આપી છે. અત્યારે રાતનો સમય થયો છે ત્યારે ગ્લો ગાર્ડન એક ડિજિટલ લાઇટના ઉપયોગથી એક મેસેજ પાસ કરી અને એક શ્રેષ્ઠ કહી શકાય એવું વૈશ્વિક સ્તરમાં દુનિયામાં 2 જગ્યાએ આ ગાર્ડન ઉપલબ્ધ છે, એક દુબઈની અંદર અને એક હાલ અત્યારે જે તમે દ્રશ્યો નિહાળે છો એ કેમેરામેનને કહીશ કે સીધા દ્રશ્યો તમને બતાવશે ગ્લો ગાર્ડનના અને ખાસ કરી અને LED લાઇટના માધ્યમથી જે અહીં અલગ અલગ પ્રકારની જે લાઇટો આપવામાં આવી છે એમાં એક ચોક્કસ પ્રકારનો મેસેજ પણ આપવામાં આવ્યો છે. એ અલગ અલગ પ્રકારના રંગીન ફૂલો છે તો એક કઈ રીતની એની લાઇટ છે એનું જે આખું એક ડેકોરેશનની બાબત છે એમાં એક અદ્યતન ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવ્યો છે અને એની પાછળ જ તમે સાઈડમાં સુંદર મજાનું અક્ષરધામની પ્રતિકૃતિ સમાન એક સુંદર લાઇટફુલ આખો એ નાઇટનો નજારો અત્યારે જોવા મળી રહ્યો છે. એના સીધા દ્રશ્યો તમને અત્યારે દેખાઈ રહ્યા છે. બાળનગરીની વાત છે તો અહીંયા પણ લાઇટિંગ દેખાય છે. એક અનેરા ઉત્સાહ સાથે એક ભક્તિસભર વાતાવરણમાં અત્યારે આ એક ગ્લો આખો ગાર્ડનનો શો છે એમાં અલગ અલગ પ્રકારની જે લાઇટિંગ ઇફેક્ટ આપવામાં આવી છે LED માધ્યમથી તો અહીં ઘણા બધા લોકો એને નિહાળી રહ્યા છે અને અહીં એના ચોક્કસ મેસેજ આપવામાં આવ્યા છે. એક આ પાંદડો જે તમે અત્યારે જોઈ રહ્યા છો તો એમાં એક મેસેજ છે કે જો બધી જ કીડીઓ ભેગી થાય તો મોટામાં મોટી ભારેમાં ભારે વસ્તુ ઉપાડી શકે એવો કંઈક મેસેજ પણ આ LED લાઇટના માધ્યમથી અહીં પાસ કરવામાં આવી રહ્યો છે. વિશાળ પાંદડું છે અને કીડીઓ એક એક લીડરશીપની ભાવનાથી સંઘ ભાવના ભેગી કરી અને જ્યારે એક સમૂહ તાકાત કરે છે ત્યારે એ સીધું એ અહીંથી એક આ એક સંપૂર્ણ દ્રશ્ય LED લાઇટથી તમને બતાવી રહ્યું છે. એક કીડીઓની તાકાતવાન બનાવે, સંપ રાખે, સશક્ત રહો, તો આવા ઘણા બધા મેસેજ છે એ LED લાઇટના માધ્યમથી અહીં દુબઈ અને અત્યારે તમે જોઈ રહ્યા છો આ દ્રશ્યો 2 જ જગ્યાએ વિશ્વમાં આ ગ્લો ગાર્ડન
ની આખી એક સમગ્ર સિસ્ટમ છે. અહીં પણ એક આખી વફાદારીની જે એક સમજ આપવામાં આવી છે, તો કોઈ પણ આપણો જે શ્વાન છે એ આપણો સૌથી સારામાં સારો મિત્ર હોઈ શકે છે. કારણ કે શ્વાન એક જ દુનિયામાં એવો છે માલિક પ્રત્યે સંપૂર્ણ વફાદારી રાખતો હોય છે. તો એનું પણ એલઈડીના માધ્યમથી અહીં લાઇટિંગ દ્વારા એક સુંદર પ્રતિકૃતિ અહીં મૂકવામાં આવી છે, અને જેથી આવા અલગ અલગ લાઇટિંગ દ્વારા જે મેસેજો મળતા હોય છે સમાજની અંદર, અને એને કારણે જ આવા શોની અંદરથી જે અલગ અલગ જે આ વસ્તુઓ અત્યારે નિર્માણ થઈ છે એ ક્યાંક ને ક્યાંક એ મેસેજ આપનારી હોય છે. અહીં ઘણા બધા લોકો આ શો નિહાળી રહ્યા છે. અત્યારે રાતનો માહોલ છે ત્યારે એ ખાસ કરી, અને જે એક લાઇટિંગનો નજારો છે, કારણ કે સુંદર લાઇટિંગના નજારા સાથે ખૂબ જ રીતે એક શ્રેષ્ઠ કહી શકાય એવા વાતાવરણમાં અત્યારે લાખોની જનમેદની છે એ અત્યારે અહીં આ પ્રમુખ સ્વામીનગરમાં અત્યારે ઉમટી પડી છે. અને ખાસ કરી અને અલગ અલગ પ્રકારની જે વાત છે એલઈડી લાઇટિંગની, તો અત્યારે દ્રશ્ય તમે જુઓ છો એમાં એક મોટું રીંછ અને એના નાના બચ્ચા છે, એ કેવી રીતે ઉપર ચડી રહ્યા છે એનું એક આખી એક મા અને બાળકના પ્રેમ પ્રત્યેની જે વાત છે એ પણ દર્શાવવામાં આવી છે. રાતનો જે નજારો છે એ ખરેખર દિલ ખુશ કરનારો છે, કારણ કે અલગ અલગ પ્રકારની જે લાઇટો છે એને કારણે એક આખું નયનરમ્ય વાતાવરણ એ બની જતું હોય છે, અને એને કારણે પણ ભક્તજનોમાં એક અનેરો ઉત્સાહ અત્યારે જોવા મળી રહ્યો છે. અને જે વિવિધ લાઇટિંગો છે એને કારણે જ જે આખું એક સમગ્ર નગર છે એ દીપી ઉઠતું હોય છે એવો કંઈક ભાસ અત્યારે તમને જોવા મળી રહ્યો છે. દર્શક મિત્રો, ખાસ કરી અને જે આ ગ્લો ગાર્ડનની વાત સાથે હવે તમને અમે સીધા લઈ જવાના છીએ એક શો જોવા, લાઇટિંગ સાઉન્ડ શો જોવા લઈ જવાના છીએ. અને ખાસ કરી અને આ લાઇટિંગ સાઉન્ડ શો એવો છે કે અત્યારે આ ગ્લો ગાર્ડન જોયા બાદ એલઈડી લાઇટના માધ્યમથી વિવિધ મેસેજો તમે અલગ અલગ પ્રકારના આજી કૃતિ હતી એમાં જોવા મળ્યા. હવે સીધા આપણે જશું લાઇટ એન્ડ સાઉન્ડ શો જોવા. આ લાઇટ એન્ડ સાઉન્ડ શોમાં એક સાથે લગભગ 30,000 થી 35,000 લોકો બેસી શકે એવી સુંદર વ્યવસ્થા છે. આપણે સીધા જ એના દ્રશ્યો બતાવીશું. એની અંદર અલગ અલગ પ્રકારના મેસેજ આપવામાં આવ્યા છે. કચ્છના ભૂકંપ વખતેની જે કાંઈ બીએપીએસની જે સેવા હતી એને પણ એમાં વણી લેવામાં આવી છે. અલગ અલગ પ્રકારના વ્યસન મુક્તિના સંદેશો આપવામાં આવ્યા છે. તો લાઇટ એન્ડ સાઉન્ડ શો ખૂબ જ સુંદર છે, એના આપ સીધા દ્રશ્યો સીધા માણો. તો ચાલો જોવા લાઇટ એન્ડ સાઉન્ડ શો. પ્રમુખ સ્વામીનગરમાં સૌથી આકર્ષણનું કેન્દ્ર લાઇટ એન્ડ સાઉન્ડ શો છે, જેમાં પ્રમુખ સ્વામીના વિવિધ પ્રસંગો નાટ્ય સ્વરૂપે રજૂ કરવામાં આવે છે. 25,000 થી 30,000 સુધીની વિશાળ બેઠક વ્યવસ્થામાં અ લાઇટ શો ખૂબ જ સુંદર રીતે લાખો લોકો માણી રહ્યા છે. લાઇટ એન્ડ સાઉન્ડ શોમાં કચ્છના ભૂકંપ વખતે સંસ્થાની કામગીરી સાથે ઘર સભાએ પણ વાત વણી લેવામાં આવી છે. વિશાળ સંખ્યામાં પ્રેક્ષકો આવતા હોવાથી સુંદર વ્યવસ્થા સ્વયંસેવકો દ્વારા જાળવવામાં આવે છે, જેથી કોઈને તકલીફ પડતી નથી. સાંજે અંધારું થયા બાદ આ શો યોજવામાં આવે છે, જેને કારણે સુંદર લાઇટિંગને કારણે આ શો ખૂબ જ નયનરમ્ય લાગે છે.